ગુડ મોર્નિંગ બાળકો કેમ છો તમે બધા મજામાં છો ને હવે આજે આપણે જીકેમાં પાઠ એકમાં વિકલ્પો જોઈશું જોડકા જોઈશું અને પૂરા વાક્યમાં જવાબ લખો જોઈશું તો હવે આજે આપણે પાઠ એક પૂર્ણ કરીશું ચાલો આપણે સૌ પ્રથમ જોઈએ છીએ કે વિકલ્પ પો વિકલ્પો વિકલ્પો તો તમને ખબર જ છે ધોરણમાં તમે શીખી ગયા હમણાં પણ પર્યાવરણમાં તમારે વિકલ્પો આવતા હશે બે વિકલ્પ આપ્યા હોય તેમાંથી જે સાચો જવાબ હોય તેના ઉપર શું પાડવાનું છે ખરું શું પાડવાનું ખરું તો ચાલો મહા પહેલું છે મહાકાળી મંદિર ક્યાં આવેલું છે તો બાળકો તમે બધા જ મહાકાળી માતાના મંદિરે ગયા હશો તો ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર છે તો ક્યાં આવેલું છે મહાકાળીનું મંદિર ડાકોરમાં કે પાવાગઢમાં તો પાવાગઢમાં બીજો સવાલ છે કે દ્વારકાધીશનું મંદિર ક્યાં આવેલું છે દ્વારકાધીશ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશનું મંદિર ક્યાં આવેલું છે તો દેવભૂમિ દ્વારકામાં કે પાવાગઢમાં તો દેવભૂમિ દ્વારકામાં પાવાગઢમાં તો મહાકાળી મંદિર છે છે બરાબર સોમનાથ મંદિર ક્યાં આવેલું છે સોમનાથમાં કયા ભગવાન નું મંદિર આવેલું છે શંકર ભગવાન નું તો શંકર ભગવાન એ બાર જ્યોતિર્લિંગમાં નું એક જ્યોતિર્લિંગ છે તમે બધા જ ગયા હશો તો આ સોમનાથ મંદિર ક્યાં આવેલું છે તો ગીર સોમનાથમાં આવેલું છે પાલીતાણા જૈન મંદિર ક્યાં આવેલું છે તો પાલીતાણામાં કે ડાકોરમાં તો ડાકોરમાં તો રણછોડરાયનું મંદિર છે તો પાલીતાણા જૈન મંદિર ક્યાં આવ્યું છે પાલીતાણામાં ચોટીલામાં કોનું મંદિર આવેલું છે તો ચોટીલામાં રણછોડરાય ભગવાનનું છે કે ચામુંડા માતાનું તો રણછોડરાય ભગવાનનું મંદિર ક્યાં છે તો ડાકોરમાં તો ચોટીલામાં કોનું છે ચામુંડા માતાનું કોનું મંદિર છે ચામુંડા માતાનું હવે આગળ આપણે જોઈશું જોડકા મેં તમને સ્વાધ્યાય પોથીમાંથી ચિત્ર સાથે જોડવાના જોડકા શીખવાડ્યા હતા હવે આજે હું તમને સામસામે કયું મંદિર ક્યાં આવેલું છે તે જોડકા કરાવીશ અંબાજી મંદિર આ બધું મેં તમને ખાલી જગ્યામાં એક વાક્યમાં જવાબમાં શીખવાડી દીધું છે તો અંબાજી મંદિર ક્યાં આવેલું છે તો અંબાજીમાં પાલીતાણા જૈન મંદિર તો એ પાલીતાણામાં આવેલું છે સોમનાથ મંદિર હમણાં જ આપણે વિકલ્પોમાં શીખ્યા તો સોમનાથ મંદિર ક્યાં આવેલું છે તો ગીર સોમનાથમાં રણછોડરાય મંદિર ક્યાં આવેલું છે તો ડાકોરમાં અને અગિયારી ક્યાં આવેલી છે અગિયારીમાં કયા લોકો જાય છે પારસી તો ઉદવાડા અગિયારી ક્યાં આવેલી છે તો તે વલસાડ જિલ્લામાં ઉદવાડામાં અગિયારી આવેલી છે ત્યાં આગળ પારસી લોકો જાય છે હવે આગળ આપણે જોઈએ છીએ કે પૂરા વાક્યમાં જવાબ લખો ચાલો પૂરા વાક્યમાં જવાબ લખોમાં સોમનાથ અને ગાંધીનગરમાં કયા ભગવાનના મંદિર આવેલા છે તો સોમનાથમાં કયા ભગવાનનું મંદિર છે તો સોમનાથમાં શંકર ભગવાનનું ક્યાં આવેલું છે તો ગીર સોમનાથમાં અને ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર તે કયા ભગવાનનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે ફરીથી જોઈએ સોમનાથમાં શંકર ભગવાનનું એટલે કે ગીર સોમનાથમાં અને ગાંધીનગરમાં અક્ષરધામ બીજો સવાલ અગિયારી ક્યાં આવેલી છે હમણાં જ મેં તમને જોડકામાં શીખવાડ્યું છે બેટા તો અગિયારી એ વલસાડ જિલ્લાના ઉદવાડા ગામમાં પારસીઓની અગિયારી આવેલી છે ક્યાં આવેલી છે તો વલસાડ જિલ્લાના ઉદવાડા ગામમાં અગિયારી આવેલી છે ત્રીજો સવાલ છે અંબાજી મંદિર ક્યાં આવેલું છે તો અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં આવેલું છે ક્યાં આવેલું છે અંબાજી મંદિર તો બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં આવેલું છે હવે આજે આપણે પવિત્ર યાત્રાધામો એ આજે આપણે પાઠ ઝીકેમાં એટલે કે સામાન્ય જ્ઞાનમાં આપણે આજે પૂર્ણ થયો છે હવે ફક શુક્રવારે આપણી જે વિડીયો આવશે તે વખતે તમારે ટેસ્ટ આપવાનો છે પાઠ એકનો એટલે જે ટીચરે ચલાવ્યું છે એ પ્રમાણે તમે તૈયારી કરી દેજો બરાબર છે